Thank you.
સાહેબ, આપનો પૂરો પરિચય? મારું નામ પરેશ ક્ષીરસાગર છે અને હું નગરપાલિકામાં એન્જિનિયર તરીકે કામ છે. નડિયાદ શહેરમાં નડિયાદરે 5 થી 30 વર્ષ વધારે વસે છે. આપણે નડિયાદ નગરપાલિકા દ્વારા કઈ જાતની બિફાઈ નીકળી વ્યવસ્થા કરી? જયારે વરસાદ મોડી રાતે ચાલુ થયો એટલે અમારા જે તમામ અંડરપાસ છે કે જ્યાં અમારા હેવી મશીનરી મૂક્યા છે ડી વોટરિંગ પંપના, એ તાત્કાલિક અમે ચાલુ કરી દીધેલા. અને જે આજુબાજુના વિસ્તારો છે કે જ્યાં કેસ્કેડ ઉપર કચરો આવી જાય છે એના લીધે પાણીનો નિકાલ નથી થઈ શકતો, એ પણ અમારી જે ટીમો છે અમે રાતથી કાર્યરત કરી દીધેલી. અને તમે જોઈ શકો છો કે હમણાં વરસાદ થોડો બંધ થયો છે તો પાણી પણ ધીમે ધીમે ઉતરવાનું ચાલુ છે. માઈ મંદિર પાસે જે તલાટી બાગ છે એની બહુ વર્ષો જૂની દિવાલ છે અને જે રીતે હેવી વરસાદ પડ્યો છે અને આજુબાજુમાં ઝાડના મૂળિયા પણ આપણે દેખાય છે, એના લીધે અચાનક જ જમીન પોચી થઈ જવાથી એટલો 15-20 ફૂટનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. અમે તાત્કાલિક રિપેરિંગ કરે જેવો વરસાદ બંધ થશે એટલે આનું અમે રિપેરિંગ હાથ કરી. તલાટી બાગમાં પણ કઈ પાણી ઘટાડે? તલાટી બાગને માં આપે જેમ કહ્યું એમ કે 5.5 થી 5 ઇંચ જેવો વરસાદ ટૂંક સમયમાં પડી ગયો છે, એના લીધે ક્ષણિક પાણી ઘૂસી જાય છે ઉપર આવે છે લેવલ, પણ જેવો વરસાદ બંધ થાય છે કે 2-3 કલાકમાં જે બધા પાણી વાપરી જશે. આપણો પરિચય લે? અહીં તલાટી બાગ સામે રહેવાનું, નામ છે નિલેશ કાંગસિયા. શું કેવું છે? આમાં એવું છે કે થોડો વરસાદ પડે છે ને આ ગન્નાળો પેક થઈ જાય છે, એવું વધારે વરસાદ પડે છે તો પેલી બાજુથી બી ગટરનું પાણી ચારે બાજુનું પાણી ભેગું થાય છે, આ ગટરનું પાણી બી અહીંયા ભેગું થાય છે, તેના કારણથી છોકરાઓ બીમાર પડે છે, ગંદકી થઈ જાય છે, સાફ સફાઈમાં મજા આવતી નહીં. માય મંદિરના ગણાળા એટલી ગંદકી વધારે હોય છે. આજે ઘટના બની છે? શું ઘટના બની છે? એ ઘટના, આ ગટરનું પાણી પહેલા દિવાલ હતી, એ દિવાલ નહીં અત્યારે પહેલા હતી, એ દિવાલ તૂટ્યા બાદ જે તેથી પાણી છલકાઈને આવ્યું એમાંથી ફોર્સ પડ્યું, એમાંથી દિવાલ તૂટી 3.5 કે 4 ના ગાળામાં. ફેરવ ફેરવ એની જોડે ફેરવ ધીમે 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 ચાલુ રાખ, જાય ત્યાં સુધી ચાલુ રાખ, બંધ જ થઈ જશે હમણાં. કટ કરીને 2 નંબર કર, કટ. આપણું એન્જિન આખું ડૂબી ગયું, ખાલી સાયલેન્સર જ એને છે.
હું ઉતરા પાછો ચાલુ થયો વરસાદ.